नमस्कार विद्यार्थी मित्रों, आजना आ वीडियो में आपणे धोरण 11 विषय गुजराती तेनो गद्य 8 बुराईना द्वार परथी तेनो अभ्यास करीशुं। बुराईना द्वार परथी तेनो साहित्य प्रकार छे नवलिका, तेना लेखकनुं नाम छे ઝવેરચંદ મેઘાણી। तो विद्यार्थी मित्रों, अगाउना लेक्चर में आपणे तेना लेखक ઝવેરચંદ મેઘાણીનું જીવન અને કવનનો અભ્યાસ કર્યો હતો। तो आज आपणे गद्यनो अभ्यास करीशुं पेज नंबर 34 ऊपर। ચંકુ અને ચમન ચીબડા વેચવા બેઠા હતા। અહીંયા આપણે ચંકુ અને ચમનની જે બુરાઈ છે, જે એમની દુષ્ટતા છે, એમની ગરીબી છે, એના વિશેનો આપણે પાઠમાં વિસ્તૃતમાં વર્ણન આપેલું છે। તો ચમન અને ચંકુ તેના મુખ્ય પાત્રો છે। તો ચંકુ અને ચમન ચીબડા વેચવા માટે બેઠા હતા। શાકપીટની અંદર હાટડો ભાડે રાખવાની બે દાડા સારું સી જરૂર, એટલે શેરીમાં રસ્તા ઉપર પછેડી પાથરીને ચીબડા મૂક્યા હતા કે હવે એમને બે દિવસ માટે જ ચીબડા વેચવાના છે। એટલા માટે એમ કે શાકપીટ એટલે શાકની બજાર, હાટડું એટલે નાની દુકાન, કે શાકપીટની અંદર હાટડો ભાડે રાખવાની બે દાડા માટે સી જરૂર, એટલા માટે એ શેરીમાં જ રસ્તા ઉપર પછેડી પાથરીને ચીબડા મૂકે છે અને ત્યાં જ ચીબડા વેચે છે। હવે આપણે અગ્રા શબ્દના અર્થ પણ જોઈએ। બુરાઈ, દુષ્ટતા, નરસાઈ, શાકપીઠ, શાકની બજાર, હાટડું, નાની દુકાન, પણ બેના ચાર દિવસ થઈ ગયા। જુવાન જોડેલું હતું કે બેના ચાર દિવસ થઈ જાય છે, કે તો બે દિવસ માટે ચીપડા વેચવા માટે આવ્યા છે, પરંતુ બેના ચાર દિવસ થઈ જાય છે। જુવાન જોડલું હતું કે એ જોડલું કેવું છે, જુવાન છે, જોડલું એટલે યુગલ। ચમનલાલ શેઠના બાથરૂમમાં જઈને એકવાર જો તેલનું મર્દન લઈને માયસોરી સુગંધના સાબુથી અંગોળ કરે અને ટુવાલે શરીરનું છે, તો મજૂર અને વાણિયા વચ્ચેનો રૂપભેદ કોણ પારખી શકે। એવા એ ચમન અને ચંકુના લાવણ્યવંતા, ગાટીલા અને લાલ ચટકી ઉપરતા શરીરો હતા। એમનું શારીરિક વર્ણન પણ અહીંયા આપણને આપ્યું છે કે એમના શરીરો કેવા હતા। તો અહીંયા કહ્યું છે કે જે ચમનલાલ છેટના બાથરૂમમાં જઈ અને એક વખત એ તેલનું મર્દન એટલે માલિશ, મૈસૂરી એટલે મૈસૂર, કે મૈસૂરના સુગંધના સાબુથી અંગોળ એટલે સ્નાન કરવું, તો સ્નાન કરે અને ટુવાલે જો શરીરનું છે તો એમના શરીરો કેવા દેખાતા હતા, કે ચમન અને ચંકુના લાવણ્યવંતા, ઘાટીલા અને લાલ ચટકી ઉપરતા શરીરો હતા, અને એ બંને એટલે કે મજૂર છે, તો મજૂર અને વાણિયા વચ્ચેનો ભેદ પણ કોઈ પારખી ના શકે એવા એ બંને જણા લાગતા હતા। મર્દન, માલિશ, મૈસૂરી એટલે મૈસૂર, અંગોળો એટલે સ્થાન, સંસાર જો તપોવન હોય અને પરસેવો ટપકાવીને પેટ ગુજારો કરવો એ જ સાચો યજ્ઞ હોય, તો આ બેઉ જણા સાચો યજ્ઞ જ કરી રહ્યા હતા। સાચો યજ્ઞ એટલે સાચું શ્રમ કાર્ય, કે જો પેટ, સંસાર જો તપોવન હોય અને પરસેવો ટપકાવીને જો પેટ ગુજારો કરવાનો હોય, તો જવાન અને ચંકુ એ બંને જણા સાચો યજ્ઞ કરી રહ્યા છે। આપણને આ ટૂંકા પ્રશ્નમાં પણ આ વારંવાર પ્રશ્ન પૂછાય છે। બેઉ ઉપવાસી હતા, ધૂપમાં બેઠા હતા, ધૂપ એટલે તડકો, બંને ઉપવાસી છે અને બંને તડકામાં બેઠેલા છે, એક જ આસનમાં બેઠા છે। ધૂળના વંટોળા, ગરીબીના હવનના ધુમાડાસા ઉડતા હતા, કે ધૂળના વંટોળા ઉડી રહ્યા છે, ગરીબીના હવનના ધુમાડા પણ ઉડી રહ્યા છે, અને બેઉના મોં પર આનંદનો ઉજાસ મલકતો હતો।
કે છતાંય બંનેના મોં પર આનંદ દેખાઈ રહ્યો છે. હવે બેફાંડ મતિરા રહ્યા છે, રહ્યા એટલે રિયા એટલે રહ્યા અને મતિરા એટલે ચીપડા. કે હવે બે ફાંડ જેટલા જ ચીપડા રહ્યા છે. ઝટ નીકળી જાય તો ભાગ્ય, કે ઝડપથી જો આટલા વેચાઈ જાય તો જતા રહીએ. હા, હવે રોટલા પણ કંઈક એક ટંકના જ બાકી છે. ટંક એટલે વખત. એ રોટલા પણ એક જ ટંકના બાકી રહ્યા છે, કારણ કે બે દિવસના જ રોટલા લાવ્યા હતા અને એના સાથે ચાર દિવસ નીકળી જાય છે. કે બે દિના જ કઢી લાવી હતી તેના સાથે ચાર દિન ગદરી ગયા. કે બે દિવસના જ રોટલા લાવે છે અને એના બદલામાં ચાર દિવસ નીકળી જાય છે. માતાજીએ સે પૂરી ખરું, કે એને શું કહે છે કે માતાજીએ એમાં સે પૂરી છે. પણ હવે રોટલા કોક સુકાણા હો, ભેળું કંઈ શાક અથાણું ન મળે ખરું ને, એટલે પાણીને ગુંડળે ગુંડળે. કે હવે રોટલા પણ કંઈક સુકાયા છે, કારણ કે ચાર દિવસ થઈ ગયા અને ચાર દિવસના જે સુકા રોટલા છે એ ખાઈને એમણે ચલાવ્યું છે. કે રોટલા પણ કંઈક સુકાડા છે અને ભેગું કંઈ શાક પણ નથી અને અથાણું પણ નથી, એટલે પાણીના ગુંડળે ગુંડળે એ પીવે છે. અરે તમે જુઓ તો ખરા, હોશિયાર થઈને આટલા ચીબડા કાઢી નાખો ને. પછી એના પતિને શું કહે છે કે અરે તમે જુઓ તો ખરા, હોશિયાર થઈને આટલા ચીબડા વેચી નાખો, એટલે સાંજે ને સાંજે અમરા પર ભેળા થઈ જઈએ. એટલે અમરા પર ભેળા એટલે કે અમરા પર જતા રહીએ. અધરાત થઈ ગઈ હશે ને તોય મારી માં ઉના ઉના રોટલા ગળી દેશે અને હું લસણની ચટણી વાટી નાખીશ. કે જો અડધી રાત થઈ હશે તો પણ મારી માં ઉના ઉના એટલે ગરમ ગરમ રોટલા બનાવી આપશે અને હું લસણની ચટણી બનાવી દઈશ. માટે તમે હિંમત રાખીને આટલા વેચી કાઢો, મારો વાલો કરો. એના પતિને કહે છે કે તમે હિંમત રાખી અને આટલા વેચી નાખો, એમ કે એને પ્રેમથી કહે છે. નાના બાળકને પ્રોત્સાહિત કરતી હોય તેવે શબ્દે ધણીને ચાનક આપતી બાઈ પોતાના ધાવણ મિહોણા નાના બાળકને પાલર ખેંચીને ઢાંકતી હતી. કે નાના બાળકને જે પ્રોત્સાહિત કરતી હોય એવા શબ્દોથી પોતાના પતિને પણ ત્યાં પ્રોત્સાહિત કરી રહી છે. અને એનું જે નાનું બાળક છે કે જે ધાવણ મિહોણા નાના બાળકને પાલર ખેંચીને ઢાંકતી હતી, પણ પાલર ખેંચવા તાણવા જાય છે ત્યાં પાછી બીજી બાજુ પીઠ ઉગાડી થઈ જતી હતી. પીઠ એટલે વાંસો. કે જ્યાં પાલક ખેંચવા માટે જાય છે ત્યાં બીજી બાજુ એની પીઠ ઉગાડી થઈ જાય છે. છોકરો સાથીમાં માથું મારમાર કરતો હતો, પણ ગરાગ આવે છે જ ક્યાં, કે કોઈ ગરાગ આવતો જ નથી. અરે આવે શું નહીં, તમે મોઢામાંથી કોક બોલો તો હમણાં આવે. હવે શું કહે છે એના પતિને, એના પતિએ કહ્યું કે કોઈ ગરાગ જ આવતું નથી. ત્યારે ચંપુએ કહ્યું કે અરે આવે શું નહીં, તમે મોઢામાંથી કંઈક બોલો તો આવે. મોરલીને માથે નાગ આવે એમ આવે, કે જે મોરલી બગાડવાથી નાગ આવે એવી રીતે ગરાગ પણ આવે. આમ જુઓ ને, આખી સાપીઠમાં કાછિયા કેવી કેવી બોલી કરીને લલકારી રહ્યા છે, કાછિયો એટલે શાકભાજી વેચનારા. કે આમ તો જુઓ આખી જે શાકપીઠ છે, શાકપીઠનું બજાર છે, એમાં જે શાકભાજી વેચવાવાળાઓ છે એ કેવી બોલી કરી કરીને લલકારી રહ્યા છે. તમે તો ગુંડા જીભ જ હલાવતા નથી, કે તમે તો મોઢામાંથી કંઈ બોલતા જ નથી. મને એવું વેણ કાઢતા અને સવે રાગે નાખતા આવડે નહીં. ત્યારે એના પતિ જે જમન છે શું કહે છે ચંપુને, કે મને એવું બોલતા અને સવે રાગે નાખતા આવડે નહીં. ન આવડે શું, તો પછી જમકુએ શું કહ્યું જમનને, કે ના શું આવડે. તીરે સૂર્ય બાઈ પુરુષને બઢાવવા લાગી, કે ધીમા ધીમા અવાજથી બાઈ એટલે કે જમકુ જમનને શીખવે છે. એ આ સાકરિયા મેવા, એ આ મદરા ગડા લઈ જાઓ, અમૃતના મેવા લૂંટી જાઓ, લ્યો બોલો એમ. હવે એને શું શીખવાડે છે કે ચાલ આ રીતે બોલ, કે એ આ સાકરિયા મેવા, એ આ મધના ગડા લઈ જાઓ, અમૃતના મેવા લૂંટી જાઓ, લો બોલો એમ. તો બધા જ ગરાગ
આવશે. લજામણીનો છોડ જાણે એનું જડબુજ ફાટીને નીચે જોઈ ગયો કે લજામણીનો છોડ હોય એવી રીતે જ કઈ બોલી શક્યો નહીં અને નીચે જોઈ જાય છે. ઓય માટીડો, નાળી કરતા કરતા ભૂલથી નર ગળ્યો લાગે છે ભગવાને. હવે શું કહે છે જમકુ જમનને કે નાળી કરતા કરતા ભૂલથી નર ગડાઈ ગયો છે. એમ કૈતિકને બાઈ પોતાના ગળચટા ગળાના સૂર કાઢવા લાગી કે એમ કૈતિક બાઈ એટલે કે જમકુ પોતાના ગળામાંથી જ ગળચટા સૂર કાઢવા લાગી. બે જયના શેર, જય એટલે તાંબાનો એક જૂનો સિક્કો. કોના જેવા છે કે અમૃતના કુંભા એટલે કે અમૃત જેવા મીઠા છે. એમ કે સાગર ટેટી પણ બે જયની શેર છે અને આ મીઠા મેવા જેવા એમ કે મીઠા છે એમ કરી અને પોતે પોતાના અવાજથી કહેવા લાગી. એક ખેસદારી વેપારી આવીને ઊભા રહ્યા. એ જ્યારે બોલવા લાગી ત્યારે પછી એક ખેસદારી વેપારી ત્યાં આવે છે. ઘેરે વિવાહ છે, સાંજે ચાના માણસોને પીરસવા ચીબડાનું શાક કરવું છે. એમના ઘરે વિવાહ છે, લગ્ન છે અને સાંજે ચાના માણસોને પીરસવા માટે શાક બનાવવાનું છે. ત્યારે એમને પૂછ્યું કે શું ભાવ છે કે ચીબડાનો શું ભાવ છે. બે પૈસે શેર બાપા, અમૃત રોખો માલ. ત્યારે જમકુએ શું કહ્યું કે બે પૈસાના શેર, અમૃત જેવો માળ છે. આનાના અઢી શેર તો ઓલી દુકાને આપે છે. પછી પેલા વેપારીએ શું કહ્યું કે આનાના અઢી શેર પેલી દુકાને પણ આપે છે. ના બાપા, અમારે પોસાય નહીં. પછી જમકુએ કહ્યું કે ના, મને એ પોસાય નહીં. અમે પરગામથી આવેલ છીએ. પરગામ એટલે બીજે ગામ. કે ના, મને પોસાય નહીં, અમે બીજા ગામથી આવેલા છીએ. ચાર દીથી કુવારના ખાટલા છે અમારે, કે ચાર દિવસથી અહીંયા અમારે કુવારના ખાટલા છે. નદીમાં કુટિયા ગાળી ગાળીને માટલા સારી સારીને વાળ્યા પાયા છે. ભાઈ, કેટેના મકોડા પણ નોખા થઈ ગયા છે. કુટિયા એટલે કુવા. નદીમાંથી કુટિયા ગાળી ગાળી અને માટલાથી માટલા ઉપાડી ઉપાડી અને વાડાઓને પાણી પાયું છે. ભાઈ, કેડેના મકોડા એટલે કે કેડના મકોડા પણ જુદા થઈ ગયા છે. એ ઠીક, મહેનત વગર કોઈ થોડો રોટલો મળે છે. પછી પેલા વેપારીએ શું કહ્યું કે એ તો બરાબર છે કે મહેનત વગર થોડો રોટલો મળે છે. રૂના છતાં રમનાર વેપારીએ જમકુને બોઠી પાડી કે એવું બોલી અને જે રૂના છતાં રમનાર જે વેપારી આવ્યા છે એ જમકુને બોઢી પાડે છે. લે, એક વાત કર એટલે હું આખી ફાંટ લઈ લઉં, મારે ઘરે જાન આપવાની છે. ફાંટ એટલે જથ્થો આખો બાંધો. કે ચાલ એક જ વાત કર એટલે હું આ આખી ફાંટ લઈ લઉં, મારા ઘરે જાન આપવાની છે. અરે મારા ભાઈ, જાનને જમાડવી છે, હજારો રૂપિયાના ખર્ચીને વિવાહ માંડેલ છે, એમાં અમને ચાર છ આના ખટાવતા શું બીવો છો, એમાં તમને કેટલો કસ રહેશે. હવે જમકુ શું કહે છે કે તમારા ઘરે જાનને જમાડવાની છે, હજારા રૂપિયા ખર્ચીને તમે વિવાહ માંડેલ છે, તો અમને એમાં ચાર છ આના ખટાવતા શું બીવો છો, એમાં તમને કોઈ વધારે કસ રહેશે નહીં. ખટાવવું એટલે કમાવવું. લાંબી વાત નહીં, આના ત્રણ શેર તોડી દેવા હોય તો દે, કે મારે લાંબી કઈ વાત કરવી નથી.
નથી, આનાના ત્રણ શેરા આપવા હોય તો બોલ, તારા સરેલ બળેલ અડધા ચીરેલ તમામ લઈ જાઉ, કે સડેલા વડેલા અડધા ચીરાઈ ગયેલા બધા જ હું લઈ લઈશ, ના ભાઈ પેટના પાટા ન છૂટે, ત્યારે શું કહે છે જમકુ, કે ના એનાથી મારા પેટના પાટા છૂટી શકે નહીં। ઠીક ત્યાર બેઠો બેઠો ફાંકો ધૂળ અહીં બે દિવસ સુધી, કઈ વાંધો નહીં ઠીક છે, તો અહીંયા હજુ પણ બે દિવસ વધારે રહી અને અહીંયાની ધૂળ ફાંકો। વેપારી ભાઈ હાટડે હાટડે અને નીચે બેઠક કરીને વેચનાર એક એકની પાસે ફરે છે, કે જે વેપારી ખેસદારી છે એ નીચે જે બેઠા છે બધા જ વેચનારા એ દરેકની પાસે દુકાને દુકાને ફરે છે, વારંવાર એની ટાંપ આ મજૂર બેલેની ફાંટ ઉપર જ મંડાય છે, અને વારંવાર ટાંપ એટલે નજર, કે વારંવાર એની નજર જે આ જમાન અને જમકુ જે આ મજૂર બેલડી છે એની ફાંટ ઉપર જ પડે છે, ટાંપ એટલે નજર, કે વારંવાર ક્યાં જોઈ રહ્યા છે, જમાન અને જમકુની ફાંટ તરફ। જમન જમકુના અંતરમાં આ વાત પરથી વિચારનું જાણે કે એક વલણું ચાલવા લાગ્યું, કે જમન અને જમકુ આ વાત ઉપર ખૂબ જ વિચાર કરે છે। આ શેઠિયાઓ હજારોના રંડાર અને હજારોના ધુમાડા કરીને વરા ઉકેલનારા પણ શાક પાદળાની વાતમાં પાય પૈસાની ગણતરી છોડતા જ નથી। જમકુ શું કહે છે, કે આ શેઠિયાઓએ કે હજારો રૂપિયા રડે છે કમાય છે અને હજારોના ધુમાડાઓ કરે છે એટલે કે પૈસા ઉડાડે છે, અને વરા ઉકેલનારા આ શાક પાંદડાની બાબતમાં પાય પૈસાની ગણતરી છોડતા જ નથી। કોણ જાણે આપણે કઈ મેળ્યું ચણાવી નાખીએ છીએ આ કમાણીમાંથી, શું કહે છે ચમકુ, કે કોણ જાણે કે આપણે આ કમાણીમાંથી કંઈક મોટા મોટા મકાનો બનાવી દઈએ છીએ। એ વેપારીઓની વિદ્યા જ અવરચંડી, શું કહે છે, કે જે વેપારીઓ છે એમની વિદ્યા જ કેવી છે, અવરચંડી હોય છે। બાપ દીકરાને પેલું શાસ્ત્ર જ ઈ પડાવે કે આગલા પાસેથી કસીને લેવું અને સામાને છેતરે ઈ ચઢિયાતો, કે એમનું શાસ્ત્ર શું પડાવે છે એમને, કે બાપ દીકરાને પેલું શાસ્ત્ર એટલે શાસ્ત્ર કે એમનું જે શાસ્ત્ર છે એ જ એવું એમને શીખવે છે કે આગલા પાસેથી કસીને લેવું અને સામાવાળાને છેતરે એ જ ચડિયાતો કહેવાય। એવી વાતો થાય છે ત્યાં તો એક બાઈ રૂમાલ લઈને આવીને ઊભી રહી, કે જમાન અને જમકુ બંને વાત કરી રહ્યા છે એ વાતમાં જ એક બાઈ ત્યાં આવીને ઊભી રહે છે। હાથ પાગ અને ડોકમાં હેમના દાગીના છે, હેમ એટલે સોનું, કે હાથ પગ અને ડોકમાં સોનાના દાગીના પહેરેલા છે, પગમાં ચપ્પલ સારા પહેરેલા છે, ઝીણો સુંદર સાડલો પહેર્યો છે, નાની સી કોથળીમાં પૈસા પણ સારા એવા ભરેલા છે। કેમ દે છે જીબડા, ત્યારે એને જમકુને પ્રશ્ન કર્યો કે કેમ આપે છે જીબડા, બે પૈસા શેર બોન, શું કહે છે, કે બે પૈસાના શેર બેન, અરે એવું તે હોય, તમે મજૂર તો હવે લૂંટવા બેઠા છો, કે અરે એવું હોઈ શકે એટલે કે આટલા મોંઘા ન હોઈ શકે, કે તમે મજૂરો હવે લૂંટવા માટે બેઠા છો, લે જોક એક શેર, હવે શું કહે છે, ચાલ મને એક શેર જોખિયા, મારે મંદિર જવાનું મોડું થાય છે, એમ સની જોખસ, જો ગડી ચડી ગઈ છે ત્રાજવાનીને નમતું જો બરાબર, છોકરા ફોસલાવવા, જમકુને શું કહે છે, કે એમ કેમ જોખે છે, જો ગડી પણ તારી ચડી ગઈ છે ત્રાજવાની અને નમતું બરાબર જો, છોકરા ફોસલાવીશ નહીં, લ્યો બોના નમતું, પછી જમકુ એમને થોડું નમતું આપી દે છે। કહીને જમકુએ 150 થી જાજેરો માલ જોખી આપ્યો, એમ કહી અને જમકુએ ઘણો બધો એટલે કે જે 150 થી પણ વધારે માલ જોખી આપે છે। હવે એક ચીર દે આ પાકા ચીબડામાંથી, શું કહે છે, હવે મને એક ચીર આ પાકા ચીબડામાંથી આ એટલે કે વધારાની ઉપર માંગે છે। શેઠાણીએ એક કાપેલા ચીબડા ઉપર બળબડતી માખો ઉડાડીને એમાંથી ચીર માગી, કે ચીર પણ શામાંથી માગે છે, એક ચીબડું જેના ઉપર માખીઓ બળબડી રહી છે એના ઉપરથી એમ કે એક ચીર તું મને એમાંથી આપ, એ એમનેમ માગે છે પૈસા પૈસા વગર, હજી પાછી ચીર બોલ, શું કહે છે જમકુ, કે હજી પાછી ઉપર વધારાની એક ચીર, હાસ તો મફત ક્યાં દે છે, ત્યારે શું કહ્યું, કે હા તું મને મફત ક્યાં આપે છે,
મારો છોકરો ઘેર જતા જ માગે, ખબર છે કે મારો છોકરો ઘેર જતાને વેતજ માંગશે, તને ખબર છે? પણ બોન, જમકુને એ અપતેક પલકે પોતાનો મહેનતે ઉજેરેલ વાડો, મથી મથીને ગાળેલ કુટ્યો અને માટલે માટલે સારીને 3 મહિના સુધી લાગ લગાડ પાયલ પાણી સાંભળી આવતા હતા. ઉજેરેલ એટલે એક સરખું કરવું. એને જ્યારે ચીર માગી ત્યારે જમકુએ એ ચીર આપી પણ ખરી, અને પણ બોન કરી અને એને કહ્યું કે જમકુને એક એક પલકે કે પોતાના મહેનતથી જે એક સરખો કર્યો હતો એ વાડો, મથી મથીને ઘાડેલ ઉઠ્યા અને માટલે માટલા ભરી અને જે એને વાડાના જે છોડ હતા એ ઉછેર્યા હતા એ લાગ લગાડ પાયલ પાણી સાંભળી આવ્યા. શિયાળવા અને હરાયા ડોર હાંકી હાંકી ઉજાગરા તાણીલા, અને રાત્રે ખેતરમાં જે શિયાળવા આવે અને હરાયા ઢોરો આવે એને હાંકવા માટે ઉજાગરા જે કર્યા હતા એ ત્યાં સાંભળી આવે છે. લાવ ચીધે છે કે નિકરાલે તારું ચીભડું પાછું, કે જ્યારે જમકુએ એને આપવા ના પાડી ત્યારે એને શું કહ્યું કે લા ચીર આપે છે કે નહીં, નહીતર લે તારું આ ચીભડું પાછું, નિકર એટલે નહીતર. કે ચાલ મને ચીર ના આપે વધારાની ઉપર તો આ તારું ચીભડું પાછું લઈ લે, ચીર દેવી પડી અને અંતે જમકુને ચીર આપવી પડે છે. કેમ જાણે કલેજામાંથી ચીર કાપી આપવી પડી હોય એવું દર્દ એના અંતકરણમાં થયું, કે જાણે કે એના કલેજામાંથી એક ચીર કાઢી અને આપવી પડી હોય એવું દર્દ એને એના હૃદયથી થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે આજના લેક્ચરમાં પાઠનો અભ્યાસ કર્યો છે. જે અગાઉનો પાઠ છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. અહીંયા મેં જે શબ્દાર્થ લખ્યા છે એ શબ્દાર્થ તમે તમારા સ્વાધ્યાયના ચોપડામાં લખી લો, એનું વાંચન કરો અને એની તૈયારી કરો.